સુરતમાં પીસીબી અને એસઓજીએ સુરત શહેરમાંથી 9 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. ગેરકાયદેસર રીતે ભારતમાં વસતા આ તમામની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને આધારે તપાસ કરતા મહારાષ્ટ્રના પાલઘરમાંથી બાંગ્લાદેશીઓને બોગસ આધાર કાર્ડ બનાવતી ભારતીય નાગરિક બનાવનારને ઉત્તરાણ પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. ગઈ 1/1/2024 રોજ સુરત શહેરની એસઓજી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ એમની કામગીરીમાં હતા. તે દરમિયાન ઉત્તરાણ પોસ્ટની હદમાંથી એક ઈસમ નામે બહાદુર રફીક ખા કરીને મળી આવેલ, જેની પાસે સત્તાવાર દસ્તાવેજની માગણી કરતા એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં, એમ જેથી કરી એની પૂછપરછ કરતા એ અહીંયા ભારતમાં અનઓફિશિયલી રહેતો હોવાનું જાણવા મળેલ, જેથી તેની વિરુદ્ધમાં ઇન્ડિયન પિનલ કોડ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેનર્સ એક્ટ જે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદા કોર્ટમાં રજૂ કરી અને 8/1/2024 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા અને રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ કરતા આ કામના જે આરોપી જે છે એને જે અહીંયા ભારતમાં જે આધાર કાર્ડ જે છે નકલી બોગસ ક્યાં બનાવેલું એ બાબતે તપાસ કરતા તેને પાનગઢ મુકામે મુંબઈ ખાતે બનાવેલું છે તેવું જણાવતો હોય આ કામના આરોપીને સાથે લઈ અને ઉત્તરાયણ પોલીસના એક PSI આખી ટીમ ત્યાં તપાસ માટે મોકલવામાં આવેલી, તો ત્યાં તપાસ દરમિયાન એક ભૂપેન્દ્ર તિવારી કરીને જે છે એ વ્યક્તિ મળી આવેલી, જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેનો નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું. હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. હવે એ જે હાલના જે આરોપી જે છે એને 2018 આ આધાર કાર્ડ બનાવી આપેલું હતું અને જે તે વખતે ભૂપેન્દ્ર જે છે એ ત્યાં એજન્સી ચલાવતો આ આધાર કાર્ડ કાઢી આપવા માટેની, એમ એ દરમિયાન એને હાલમાં પ્રાથમિક પૂછપરછમાં એ વખતે આ એને બનાવી આપ્યું છે એવું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાવી આવેલ છે.